બનાવવાના છે તમને આ ઉદાહરણ આપેલ છે આ ગોળ ગણો જી ને એક બે ત્રણ અને ચાર તો અહિયાં શું આપેલ છે જવાબમાં ચોગડે ચાર હવે સામેના બોક્સમાં જુઓ એક બે અને ત્રણ ચોથું આપેલું નથી આ ચોથું ગોળ તેને જાતે દોરેલું છે પછી ફરીથી ગણવાના એક બે ત્રણ અને ચાર થઈ ગયા બંને બોક્સમાં ચાર ચાર તો અહિયાં શું લખવાનું છે ચોગડે

નથી તો તમારે અહીંયા પેલું ચોરસ પછી તેની બાજુમાં એક બીજું ચોરસ અને અહીંયા ત્રીજું ચોરસ ત્રણ ચોરસ દોરવાના છે અને પેન્સિલથી દોરવાના છે અને જાતે જ દોરવાના છે ચાલો હવે ફરીથી ગળી લેશું એક બે ત્રણ ચાર અને પાંચ થઈ ગયા પાંચ તો અહીંયા લખો પાંચે પાંચ બંને બોક્સમાં સરખો જવાબ આવી ગયો હવે તેના બોક્સ આ ત્રિકોણ છે ચાલો તે ગણીશું ચાર પાંચ અને છ તો જવાબમાં શું આવશે છ ગળે છ ત્યાં લખો આવો છ ગળે છ હવે સામેના બોક્સમાં એક બે ત્રણ અને ચાર ત્રિકોણ આપેલા છે આ બે ત્રિકોણ આપેલા નથી તો તમારે અહીંયા એક ત્રિકોણ અને તેની નીચે બીજું ત્રિકોણ દોરવાનું છે ત્રિકોણ દોરાઈ જાય એટલે ફરીથી ગણી લેવાના કે એક બે ત્રણ તમારે જવાબમાં લખવાનું ગડે બંને બોક્સમાં સરખો જવાબ થઈ ગયો હવે તેના નીચેનું બોક્સ આ ચિત્ર ગણી ગણીશું ફોદડી જેવા ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા જવાબમાં લખો સાતડે સાત હવે તેના સામેના બોક્સમાં એક બે ત્રણ અને ચાર જ આપેલા છે આ એક બે અને ત્રણ આપેલા નથી ચાર આપેલા છે 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 તેમાં ત્રણ ખૂટે તે તમારે દોરવાના તો અહીંયા પેલું દોરો ચિત્ર પછી તેની બાદ નીચે બીજું અને અહીંયા એક ત્રીજું ચિત્ર દોરાઈ જાય ત્રણે ત્રણ એટલે ફરીથી એકવાર ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જવાબમાં લખો સાત રાઉન્ડમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ચિત્ર થયા તો જવાબમાં લખો આઠ અડે આઠ હવે તેના બાજુના બોક્સમાં એક બે ત્રણ અને ચાર ચિત્રો આપેલા છે ચાર આપેલા નથી ચાર ખૂટે છે તો તમારે આ બે બીજી લાઈનના અને છેલ્લી લાઈનના બે દોરવાના છે તો અહીંયા પહેલું દોરો ચિત્ર અહીંયા બીજું અને તેની નીચે બે ચિત્ર દોરો થઈ ગયા બંને બોક્સમાં સરખા ફરીથી એકવાર ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અહીંયા લખવાના આઠ અડે આઠ હવે બંને રાઉન્ડમાં સરખા જવાબ થઈ ગયા હવે પેડ નંબર સોળ પૂરું થઈ ગયું તેના પછી આવે છે નંબર તેમાં શું આપેલ છે ગણો અને તમારે ફક્ત ગણતરી કરવાની છે અને વચ્ચેની જે અંક આપેલા છે તેની સાથે જોડવાના છે જુઓ તમને હાથ આપેલ છે હાથની આંગળીઓ આપેલ છે તે તમારે ગણવાની છે અને જેટલી આંગળી થાય તે સામેની લાઈનમાં વચ્ચે જે અંક આપેલા છે તેની સાથે જોડી દેવાના છે તમને ઉદાહરણ પેલું પહેલા બોક્સમાં કેટલી આંગળીઓ છે જુઓ એક છે ને તો તમારે આ વચ્ચેની લાઇનમાંથી શું શોધવાનું છે એક ક્યાં છે કડે એક આ છે કડે એક તો જુઓ તમે ઉદાહરણમાં એક જોડેલ છે એકડે એક સાથે છે ને જોડેલું હવે જુઓ આપણે બીજું બોક્સ તેમાં કેટલી આંગળીઓ છે ચાલો ગણીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આપણે આ લાઈનમાંથી છ ગળે છ શોધવાનો છે ક્યાં છે છગડે છ આ છે નથી આ છે નથી આ છે આ છે ને છગડે છ તો આપણે આ છ આંગળીઓને કોની સાથે જોડવાની છ ગળે છ સાથે જોડી દો અહીંયા છ ગળે છ સાથે હવે આ બોક્સ જુઓ ચાલો તેની આંગળીઓ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે આપણે વચ્ચેની લાઈનમાંથી નવ વડે નવ શોધવાનો છે આ છે ન વડે નવ નથી આ છે નથી તો ક્યાં છે ન વડે નવ જુઓ પહેલાં જ આપેલો છે ને આપેલો તો આ નવ આંગળીઓને તમારે કોની સાથે જોડવાની છે નવ વડે નવ સાથે હવે તેના પછીના બોક્સમાં જુઓ શું આપેલ છે આ ચાલો આંગળીઓ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે આપણે આઠળે આઠ શોધવાનો છે આ છે આઠ નથી આ છે નથી આ શું છે આઠળે આઠ તો આ આંગળીઓને જોડી દ્યો આઠળે આઠ સાથે હવે આ બોક્સમાં ગણીશું એક બે ત્રણ ચાર અને પાંચ કેટલી આંગળીઓ થાય પાંચ તો હવે આપણે શું શોધવાનું છે પાંચ અડે પાંચ 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 છે નથી ક્યાં જુઓ અહીંયા છે તો આપણે પાચળે પાંચને કોની સાથે જોડવાનું છે જ્યાં પાંચ આંગળીઓ આપેલ છે તેની સાથે આપણે પાંચે પાંચને જોડી દેવાનું છે ક્યાં છે પાંચ આંગળીઓ શું અહીંયા છેલ્લે પાંચ આંગળીઓ આપેલ છે છોડી દીધો પાછળ પાંચ હવે આ બાજુ આવી જાવ આ બોક્સમાં હવે આપણે તે આંગળીઓ ગણવાની છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલી થઈ દસ હવે આપણે એક દસ શોધવાના છે આ છે દસ નથી ક્યાં છે દસ આ છે ને દસ એકડે મીંડે દસ દેખાઈ ગયા તો તમારે આ દસ આંગળીઓને કોની સાથે જોડી દેવાની છે એકડે મીંડે સાથે હવે તેના બોક્સ આ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી થઈ સાત તો હવે આપણે સાતળે સાત શોધવાનું છે આ છે સાતડે સાત નથી આ છે તો કે ના આ છે સાતડે સાત તો કે હા છે ને સાત સાત તો હવે આપણે આ સાત આંગળીઓને સાત સાત સાથે જોડવાની છે તો જોડી દો સાત હવે તેના પછી કેટલી આંગળીઓ આપેલી છે ગણો એક બે અને ત્રણ તો આપણે શું શોધવાના છે ત્રણ આ છે ત્રણ નથી આ છે નથી આ શું છે તગડે ત્રણ તો આ આંગળીઓને જોડી દો તો ગળે ત્રણ સાથે હવે તેના પછીનું બોક્સ ચાલો ગણો કેટલી આંગળીઓ છે આ એક બે ત્રણ અને ચાર તો હવે આપણે ચોગડે ચાર શોધવાના છે આ છે ચોગડે ચાર નથી આ છે ચોગડે ચાર તો કે હા તો આ ચાર આંગળીને જોડી દો ચોગડે ચાર સાથે હવે તેના પછી કેટલી આંગળી આપેલ છે એક અને બે હવે આપણે બગડે બે શોધવાના છે ક્યાં છે બગડે બે આ છે નથી આ તો એકડો છે બગડો ક્યાં છે આ છે ને બગડે બે તો નીચેનું જે બોક્સ છે બે આંગળી વાળું તેને આપણે ક્યાં જોડવાનું છે બગડે બે સાથે ક્યાં છે બગડે બે જોડી દો અહીંયા હવે આપણે પેજ નંબર સત્તર પૂરું થઈ ગયું છે તમને આંગળીઓ ગણવાની બહુ મજા આવી ને આજે તો ચાલો પેડ નંબર સત્તર પૂરું કરી દઈએ તેના પછી આવે છે તે તમારે ગણવાના અને પછી જુઓ એક રાઉન્ડ આપેલું છે તેમાં તમારે જેટલો જવાબ આવે તે લખવાનો છે તમને ઉદાહરણમાં જુઓ આ ફિસ્ત ગણવાની છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો જુઓ રાઉન્ડમાં સાત અડે સાત લખેલ છે હવે તેના પછી બુક આપેલી છે તે આપણે ગણીશું એક અને બે તો અહીંયા રાઉન્ડમાં શું લખવાનું બગડે બે લખો આવો બગડે બે તમારી બુકમાં આપેલો નહીં હોય તમારે લખવાનો છે બગડે બે હવે આપણે આ ટબનું ચિત્ર ગણીશું એક બે અને ત્રણ તો રાઉન્ડમાં શું લખવાનું ત તગળે ત્રણ હવે તેના પછી બલૂન્સ આપેલા છે તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા થયા બલૂન્સ આઠ તો જવાબમાં લખો આઠ હવે તેના પછી આ મીણબત્તી આપેલી છે આપણે તે ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો અહીંયા રાઉન્ડમાં શું લખવાનું દસ કેમ થાય છે દસ આવડે છે કોઈને હ એકડે મીંડે દસ તો ત્યાં લખો એકડે મીંડે હવે તેના પછી આ શું છે છે દોરેલા તે ગણીશું એક બે ત્રણ અને ચાર તો જવાબમાં શું આવશે ચોગળે ચાર ત્યાં લખો ચોગળે ચાર તેના પછી આ બેલ દોરેલ છે તે ગણવાનો છે એક બે ત્રણ ચાર અને પાંચ તો જવાબમાં શું આવશે પાંચે પાંચ ત્યાં કરો આવો પાંચે પાંચ હવે આપણે આ પતંગિયા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા થયા નવ તો તમારે લખવાનું અહીંયા નવ વડે નવ હવે તેના પછી શું આપેલ છે સરખા અંક જોડો સરખા અંક એટલે તમને આ લાઈનમાં જે અંક આપેલો હોય તે અંક તમારે સામેની લાઈનમાંથી શોધીને જોડવાની છે જો ઉદાહરણમાં તગડે ત્રણ આપેલ છે તો સામેની લાઇનમાં જુઓ તેને તગડે ત્રણ સાથે જોડેલ છે તે જ રીતે હવે શું આપેલ છે નવ વડે નવ તો હવે આપણે નવ વડે નવ શોધવાનો છે આ છે નથી આ છે નથી ક્યાં છે નવળે નવ આ છે ને નવળે નવ દેખાય છે આના જેવો તો નવ ને જોડી દો નવ સાથે હવે આ છે સાત વડે સાત તો તેના જેવો સાત વડે સાત ક્યાં છે આ છે નથી આ છે તો કે હા તો સાત વડે ને જોડી દો આવા સાત સાથે હવે આવે છે પાંચ વડે પાંચ ક્યાં છે પાંચ વડે પાંચ આ છે ને પાંચ વડે પાંચ તો પાંચ વડે ને જોડી દો આ

નથી આ તેના જેવો નથી લાગતો આ પણ નથી લાગતો ક્યાં છે તો એકને જોડી દો એક સાથે હવે આપેલ છે ચોગડે ચાર આ છે ને ચોગડે ચાર તો ચાર ને જોડી દો ચાર સાથે હવે આ શું આપેલ છે આઠ અડે આઠ ક્યાં છે અડે આઠ આ છે એના જેવો તો આઠ ને જોડી દો આઠ સાથે હવે આ શું આપેલ છે એકડે મીંડે દસ ક્યાં છે મીંડે દસ અહીંયા છે ને તો એક દસ ને જોડી દો દસ સાથે હવે આપણે પેજ નંબર અઢાર પૂરું થઈ ગયું તેના પછી શું આવે છે પેજ નંબર ઓગણીસ તેમાં શું આપેલ છે રંગ પૂરો તમે જુઓ તમને અહીંયા એકડા એટલે કે અંક આપેલ છે પેલા આપણે તે બોલી લેશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ સુધી એકડા આપેલા છે તેમાં તમારે વચ્ચે જો બે લાઈનની વચ્ચે શું પૂરવાનો છે રંગ પૂરવાનો છે એકથી દસે દસ એકડામાં તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે જે રીતે મેં અહીંયા પૂરેલો છે તમારે પણ તેમ પૂરવાનો છે હવે તેના બાજુમાં શું આપેલ છે અંકો જોડી ચિત્રમાં રંગ પૂરો જુઓ તમને એક થી દસ અંક આપેલા છે જુઓ આપેલા છે ને તેમાં નાના નાના ટપકા આપેલા છે તે તમારે પેન્સિલથી ઘૂંટવાના એટલે કે જોડવાના છે તે ઘૂંટાઈ જાય પછી તેમાં તમારે અંદર આવો રેડ એટલે કે લાલ રંગ પૂરવાનો છે એટલે બની જશે તમારું એપલ શું બની જશે સફરજન હવે પેડ નંબર ઓગણીસ પૂરું થઈ ગયું છે તેના પછી આવે છે પેડ નંબર વીસ તેમાં શું આપેલું છે કે દસનું જૂથ બનાવો એટલે તમને નીચે જે ચિત્રો આપેલા છે તેમાંથી તમારે દસ ચિત્રો ગણીને તેના પર જુઓ આમ ચોરસ બનાવી લેવાનું છે એટલે કે જૂથ બનાવી લેવાનું છે તમને ઉદાહરણમાં જુઓ બીટનું ચિત્ર આપેલું છે દસ ચિત્ર દસ બીટ ગણીને તેના પર આમ ચોરસ બનાવી લીધું છે એટલે કે જૂથ બનાવી લીધું છે હવે આપણે તેના પછીનું જૂથ બનાવવાનું છે આ સુંદરેલ છે કેન્ડી ભાવે છે કેન્ડી ભાવે છે ને તમને બધાને ચાલો આપણે તેની ગણતરી કરી સાત આઠ નવ અને દસ આપણે ફક્ત દસ કેન્ડી લેવાની છે તો તે દસે દસ કેન્ડી ઉપર તમારે આમ ચોરસ કરી લેવાનું છે એટલે બની ગયું દસ કેન્ડીનું જૂથ આ બે કેન્ડીને આપણે આ બંને કેન્ડીને આપણે લેવાની નથી હવે તેના પછી જુઓ એપલ છે આપણે એપલની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આપણે આ દસે દસ એપલ ઉપર શું કરી દેવાનું છે ફરતે ચોરસ એટલે કે જો આવી રીતથી આમ જૂથ બનાવી લેવાનું છે બની ગયું એપલનું દસનું જૂથ હવે તેના પછી ચોકલેટ આપેલી છે ચાલો આપણે ચોકલેટનું જૂથ બનાવશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આપણે પેલા પેન્સિલથી આમ અહીંયા લીટો કરી લેવાનો પછી આ બાજુ આડો આ બાજુ ઉપર લાઈન અને પછી ઉપરથી આડી લાઈન દસનું જૂથ બની ગયું ચોકલેટનું હવે તેના પછી આ શું આપેલ છે પાંદ આપણે તેનું જૂથ બનાવશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આપણે પેલા અહીંયા દસ પાન થઈ ગયા તો આમ આડી લાઇન કરી લેવાની પેન્સિલથી પછી આ બાજુ આડી લાઈન આ બાજુ ઊભી અને ફરીથી એક આડી લાઈન આપણને દસ દસના જૂથ બનાવતા આવડી ગયું ને હવે પેજ નંબર વીસ પૂરું થઈ ગયું છે તેના પછી શું આવે છે પેજ નંબર એકવીસ તેમાં શું આપેલ છે દર્શાવેલ રંગ પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો જુઓ તમને આ બાજુ અંક આપેલા હશે અને તેની રંગ આપેલો હશે અને આ લાઈનમાં ચિત્રો આપેલા હશે તમને જે અંક કહેવામાં આવે તે અંકમાં તમારે જે રંગ આપેલો હોય તે રંગ તમારે આ ચિત્રોમાં પૂરવાનો છે તમને ઉદાહરણ આપેલ છે કે ત્રણ અને પાંચ ત્રણ અને પાંચમાં કેવો રંગ પૂરવાનો છે જુઓ અહીંયા લાલ આપેલો છે તો આપણે ત્રણ અને પાંચમાં લાલ રંગ પૂરવાનો છે આપણે ભમરડાનું ચિત્ર આપેલું છે આપણે પહેલાં ગણશું પહેલાં પેન્સિલથી ગણીને ટીક કરી લેવાનું એટલે ફટાફટ રંગ પૂરાઈ જાય ચાલો પહેલાં આપણે ત્રીજો ભમરડો છે તો ગણીએ એક બે અને ત્રણ ત્રણ એવા તો ત્રણમાં કરી દો પેન્સિલથી સેજામ લીટો પછી પાછું ગણતરી કરીશું ચાર અને પાંચ તો આપણે પાંચમા ભમરડામાં પણ રંગ પૂરવાનો છે તો પાંચમા ભમરડામાં પણ કરી દો પેન્સિલથી લીટો હવે તે બંનેમાં જુઓ લાલ રંગ પૂરેલો છે આ ઉદાહરણ હતું હવે તેની નીચે બે અને નવ બેજા હજાર અને નવમાં લખોટી આ લખોટીનું ચિત્ર છે તેમાં તમારે કેવો રંગ પૂરવાનો છે લીલો જો આને લીલો રંગ કહેવાય આપણે પહેલાં શું કરવાનું છે પેન્સિલથી ટીક કરી લેવાનું છે ચાલો આપણે લખોટી ગણીએ એક અને બે તો આપણે બીજી લખોટીમાં રંગ પૂરવાનો છે ને તો બીજી લખોટીમાં પેન્સિલથી ટીક કરી દો પછી પાછું ગણવાનું ચાલુ કરો ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને

એક તો એકમાં એટલે કે પહેલામાં તો પૂરવાનો જ છે તો એમાં ટીક કરી દો પછી પાછું ગણવાનું ચાલુ કરો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો તમારે દસમા કપમાં પણ પૂરવાનો છે તો ત્યાં પણ પેન્સિલથી ટીક કરી દો પછી પહેલાં અને દસમા કપમાં આવો પીળો રંગ પૂરી લેવાનો છે હવે તેના પછી શું આવે છે આ શેનું ચિત્ર દોરેલ છે માટલી દોરેલ છે તેમાં તમારે આવો બ્લુ એટલે કે આવો વાદળી જેવો રંગ પૂરવાનો છે પણ સેમાં પૂરવાનો છે છઠ્ઠા અને દસમી એટલે કે છઠ્ઠી અને દસમી માટલીમાં તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ આવ્યું છ તો તેમાં પહેલાં ટીક કરી દો પછી પાછું ગણો એ છ સાત આઠ નવ અને દસ તો દસમીમાં પણ ટીક કરી દો પછી તમારે છઠ્ઠી અને દસમી માટલીમાં જો આવો બ્લુ રંગ પૂરવાનો છે પછી શું આપેલ છે આ બરણી દોરેલ છે તેમાં તમારે ચોથી અને છઠ્ઠી બરણીમાં નારંગી એટલે કે આવો કેસરી રંગ પૂરવાનો છે ચાલો આપણે ગણીશું પેલા એક બે ત્રણ અને ચાર ચાર છે ને અહીંયા લખેલા તો ચાર ચોથી બરણીમાં કરો ટીક પછી પાંચ અને

એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચમા પહેલાં કરી દો ટીક પેન્સિલથી પછી છ સાત આઠ નવ અને દસ તો તેમાં પણ પેન્સિલથી ટીક કરી દો પછી પાંચમા અને દસમા ગ્લાસમાં તમારે આવો ચામલી રંગ પૂરવાનો છે પછી પછી આ ચિત્ર આપેલા છે તેમાં તમારે પેલા અને બીજામાં આવો લા પેન્સિલથી ડીક બંનેમાં આવો કલર પૂરવાનો છે તેના પછી બલૂન્સ આપેલા છે તમારે અને બલૂન્સમાં કેવો પૂરવાનો છે કલર કાળો જો આ કાલ કાળો કલર દેખાય છે તેવો તમારે પૂરવાનો છે ચાલો આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાતમાં કરી દો ટીક પછી આઠ અને નવ તો નવમાં પણ કરી દીક પછી સાતમાં અને નવમાં બલૂન્સમાં તમારે આવો કાળો રંગ પૂરવાનો છે તેના પછી શું આપેલ છે ચાર અને આઠ ચોથા અને આઠમા ગ્લાસમાં તમારે આવો વાદળી એટલે કે દૂધિયા કલર જેવો રંગ પૂરવાનો છે ચાલો આપણે ગણીશું એક બે ત્રણ અને ચાર તો ચોથામાં પેલા ટીક કરી દો પછી પાંચ છ સાત અને આઠ તો તેમાં પણ પેલા પેન્સિલથી ટીક કરી દો પછી ચોથા અને આઠમા ગ્લાસમાં તમારે આવો વાદળી રંગ પૂરવાનો છે તેના પછી આપણે અહીંયા ફ્રૂટ્સના ચિત્ર આપેલા છે તેમાં ત્રીજા અને છઠ્ઠામાં શું પૂરવાનું છે જો આવો લાલ રંગ ચાલો આપણે ગણીશું એક બે અને ત્રણ ચાર પાંચ એટલે કે આ ત્રીજું અને આ છઠ્ઠું તેમાં તમારે કેવો રંગ પૂરવાનો છે આવો લાલ રંગ તમને રંગ પૂરવાની મજા આવી છે ને હવે તેના પછી આવે છે પેડ નંબર બાવીસ તેમાં જુઓ ગણો અને સાચા અંક ફરતે રાઉન્ડ કરો તમને ઉદાહરણમાં જુઓ ફૂલદાની આપેલ છે અને આ બાજુ છે તો ફૂલદાની કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા પાંચ અને ચાર આપેલા છે પણ ફૂલદાની પાંચ છે એટલે રાઉન્ડ તેમાં કરેલો છે પાંચમાં તે મુજબ જ તમારે નીચેના ચિત્રો ગણવાના છે ચાલો આ શું દોરેલ છે ઓનિયન એટલે કે ડુંગળી ચાલો તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ બંનેમાંથી માંથી સાત કોણ છે આ છે સાત નવ છે આ છે ને સાત તો સાત ફરતે કરી દો આમ રાઉન્ડ હવે આપણે આમ મીણબત્તી ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને કેટલી છે છે તો રાઉન્ડ આવશે કેમ થાય આવડે છે કોઈને હ કેમ થાય છે એકડે સાતડે સત્તર તો સત્તર માં કરી દો રાઉન્ડ હવે તેના પછી શેનું ચિત્ર આપેલ છે આ દીપક એટલે કે દીવાનું ચિત્ર આપેલ છે ચાલો તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આ બંનેમાં ચૌદ ક્યાં છે આ છે ચૌદ નથી આ શું છે એકડે ચોગડે ચૌદ તો તેની ફરતે કરી દો આમ રાઉન્ડ હવે તેના પછી શું આપેલ છે સરખા અંક છોડો આગળ આપણે જેમ સરખા અંક જોડતા હતા તે જ મુજબ આપણે શું કરવાનું છે સરખા અંક જોડવાના છે તમને ઉદાહરણ આપેલું છે આ આઠ છે તો તેના જેવા આઠ નીચેની લાઈનમાં ક્યાં છે છે ને અહીંયા તો તેની સાથે જોડેલ છે હવે શું આપેલ છે એકડે મીંડે દસ તો દસ ક્યાં છે આ છે નથી આ છે દસ તો કે હા તો દસને જોડી દો દસ સાથે હવે આ શું આપેલ છે ચોગડે ચાર તો ચાર આ છે ને જોડી દોગળે ચાર સાથે છ નથી આ છે ને તો છ ને જોડી દો છ સાથે હવે આ શું આપેલ છે સાત ક્યાં છે સાત આ છે સાત તો જોડી દો સાતને સાત સાથે હવે બીજા બોક્સમાં પણ સરખા અંક જોડવાના છે તો આ શું આપેલ છે એકડે એક પંદર ક્યાં છે જો અહીંયા છેલ્લે આપેલા છે ને એના જેવા તો પંદર ને જોડી દોર સાથે પછી આ બગડે મીંડે વીસ છે તો બગડે મીંડે વીસ ને જોડો વીસ સાથે પછી આ શું આપેલ છે એકડે સાતડે સત્તર તો તેને જોડો આ સત્તર સાથે પછી આ શું આપેલ છે એકડે ચોગડે ચૌદ તો એકડે ચોગડે ચૌદ ને જોડો ચૌદ સાથે પછી આ શું આપેલ છે એકડે એક ઓગણીસ ને જોડો ઓગણીસ સાથે હવે ત્રીજા બોક્સમાં પણ જોડવાના છે આપેલ છે તો ગળે ત્રણ ને જોડો તેના જેવા ત્રણ સાથે પછી એકડે બગડે બાર બાર ને જોડો બાર સાથે પછી એકડે આઠડે અઢાર તો અઢારને જોડો આ અઢાર સાથે પછી આપેલ છે પાંચે પાંચ તો પાંચને જોડો પાંચ સાથે પછી આપેલ છે નવ વડે નવ તો નવને જોડો નવ સાથે હવે તેની બાજુમાં પણ અગિયાર આપેલા છે તો અગિયારને જોડો બેકડા અગિયાર સાથે પછી આ બે આપેલ છે બગડે બે ને જોડો બે સાથે પછી શું આપેલ છે એકડે તગડે તેર તો તેર ને જોડો એકડે તગડે તે સાથે પછી આ શું આપેલ છે એક તો એકને જોડો એક સાથે પછી આપેલ છે એકડે જોડો સાથે હવે પેજ નંબર પૂરું થઈ ગયું તેના પછી શું આવે છે પેજ નંબર ત્રેવીસ તેમાં શું આપેલ છે ગણો અને બોક્સમાં અંક લખો તમને ચિત્રો આપેલા છે નીચે તે ગણીને તમારે જે અહીંયા બોક્સ આપેલું છે તેમાં લખવાના છે તમને ઉદાહરણમાં જુઓ કે આ શું છે બિલાડી આપેલ છે તે ગણો એક સાત આઠ નવ અને દસ તો બોક્સમાં દસ જવાબ છે લખેલો હવે તમારે તેનું બાજુનું બોક્સમાં ગણવાનું છે તેનું ચિત્ર છે રેબિટ એટલે કે સસલાનું ચાલો તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો બોક્સમાં શું આવશે જવાબ આઠળે આઠ હવે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ કેટલા થયા ઓગણીસ કેમ થાય ઓગણીસ નવડે ઓગણીસ તો આ બોક્સમાં લખો જો આવા નવડે ઓગણીસ હવે તેના પછી જુઓ ચોરસ આપેલા છે આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ કેટલા થયા એકડે છગડે સોળ તો બોક્સમાં શું જવાબ આવશે એકડે છગડે સોળ ત્યાં લખોઆવા સોળ હવે આ ષટકોણ આપેલા છે આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર કેટલા થયા તેર કેમ થાય તેર એકડે તગડે તેર તો ત્યાં લખો આવા

તેર હશે એટલે જવાબમાં એકડે તગડે તેર લખેલા છે હવે ચિત્ર છે ચોકલેટના ચાલો આપણે તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ કેટલી ચોકલેટ છે સોળ તો બોક્સમાં શું લખવાનું છે તમારે એકડે છગડે સોળ તો ત્યાં લખો આવા સોળ હવે આપણે આ ચિત્ર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર કેટલા થયા બાર તો ત્યાં લખો આવા એકડે બગડે બાર હવે શું આપેલ છે આ હવે આપણે આ ચિત્રોની ગણતરી કરીશું ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પછી ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ કેટલા થયા વીસ તો તમારે અહીંયા શું લખવાનું છે બગડે મીંડે વીસ હવે આપણે આ ગુલાબના ચિત્ર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર કેટલા થયા પંદર તો અહીંયા શું આવશે એકડે પાંચડે પંદર હવે આપણે આ પાંચના ચિત્ર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ગણો અને સાચા અંક સાથે જોડો તમારે શું કરવાનું છે ચિત્ર ગણવાના છે અને સામે જુઓ જે અંક આપેલો છે તેમાં જેટલા ચિત્રો થાય તે અંક સાથે તમારે જોડવાનું છે તમને ઉદાહરણમાં જુઓ આ કપ આપેલા છે તે કપ કેટલા હશે બાર હશે એટલે તેને બાર સાથે જોડેલા છે હવે આપણે આ પાંચના ચિત્ર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ કેટલા થયા સોળ તો આપણે આમાંથી સોળ શોધવાના છે આ છે સોળ નથી આ છે તો કે હા તો પાંદને જોડી ગયો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ કેટલા થયા ચૌદ તો આપણે તેને એકડે ચોગડે ચૌદ સાથે જોડવાના છે હવે આપણે આ મોબાઈલ ફોન આપેલો છે તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તેર થયા ને ફોન તો આપણે તેને એકડે તગડે તેર સાથે જોડવાનું છે હવે પેજ નંબર ચોવીસ પૂરું થઈ ગયું તેના પછી શું આવે છે પેજ નંબર પચીસ તેમાં શું આપેલું છે ગણો અને સાચા અંક સાથે જોડો તેમાં પણ શું કરવાનું છે ગણવાનું છે અને તમારે અંક આપેલ છે તેમાં જોડવાનું છે આ જુઓ ઉદાહરણમાં કેટલી લખોટી છે દસ હશે એટલે તેને દસ સાથે જોડેલ છે ચાલો આપણે આ બીજું ચિત્ર ગણીશું આ બલૂન્સ આપેલા છે તેને ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા થયા આઠ તો આપણે આઠ ગણવા ગોતવાના છે ક્યાં છે આઠ આ છે નથી આ છે તો હા જોડી સાથે હવે ભમરડા છે તેના ચિત્ર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આપણે અહીંથી છ શોધવાના છે આ છે છ નથી ક્યાં છે છ આ છે ને ચગડે છ તો ભમરડા જોડી દો છ સાથે હવે આ સેના ચિત્ર આપેલા છે વિસલ આપેલી છે આપણે તે ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી થઈ સાત તો આપણે વિસલને ને જોઈયા સાતડે સાત સાથે જોડવાની છે તો વિસલને જોડી દો સાતડે સાત સાથે હવે તેના પછી શું આપેલ છે આ સેનું ચિત્ર છે બેટનું તો તે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા થયા નવ તો આપણે નવ વડે નવ શોધવાના છે ક્યાં છે વડે નવ આ છે નથી આ પણ નથી તો ક્યાં છે નવ હં આ શું છે નવ વડે નવ તો આ બેટને જોડી દો નવ સાથે હવે તેના પછી શેનું ચિત્ર આપેલું છે જુઓ આ શું દોરેલ છે પતંગ શું દોરેલ છે પતંગ આપણે તે પણ ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર કેટલી થઈ અગિયાર તો જો અહીંયા બે એકડા અગિયાર લખેલા છે તો પતંગને જોડી દો અગિયાર સાથે હવે આપણે તેની ફિરકી ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર કેટલી ફિરકી છે પંદર તો ક્યાં છે પંદર આ છે પંદર નથી આ છે પંદર તો કે હા તો ફિરકીને જોડી દો અહીંયા એકડે પાંચડે પંદર સાથે હવે આ શું આપેલ છે બુક આપેલ છે આપણે તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર કેટલી બુક થઈ અઢાર તો તેને જોડી દો અહીંયા એકડે આઠડે અઢાર સાથે હવે આપણે પેજ નંબર પચીસ પણ પૂરું થઈ ગયું છે તેના પછી આવે છે પેજ નંબર નંબર છવ્વીસ તેમાં શું આપેલું છે ખૂટતા અંક લખો ખૂટતા એટલે કે તમને જોવો અહીંયા એકથી દસ અંક આપેલા છે તેમાં ઘણા અંક ખૂટે છે બધા અંક આપેલા નથી તે તમારે લખવાના છે તો ચાલો આપણે બોલતા બોલતા લખશું એટલે ભૂલ પડશે નહીં ચાલો એકડે એક બે તો ત્રણ તગડે ત્રણ પછી શું આવે ચોગડે ચાર તે આપેલો નથી તો ત્યાં કરો જો આવો ચોગડે ચાર તેના પછી શું આવે પાછળે પાંચ તે પણ નથી આપ્યો તો ત્યાં કરો પાછળ પાંચ હવે તેના પછી શું આવે ગડે છ તે આપ્યો છે ને છગડે છ પછી સાતડે સાત સાત પછી શું આવે તો ત્યાં કરો આવો આઠ નવ વડે નવ ત્યાં કરો જો આવો નવ અને તેના પછી આવે એકળી દસ થઈ ગયા દસ એકડા પૂરા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને

ત્યારબાદ તેના પછી શું આવશે ચૌદ પછી એકડે પાંચડે પંદર તો ત્યાં લખો એકડે પાંચડે પંદર હવે તેના પછી સોળ આપેલા છે સોળ પછી શું આવે સત્તર તો ત્યાં લખો એકડે સાતડે

બગડે બે તો ત્યાં કરો બગડે બે પછી ત્રણ આપેલો છે ત્રણ પછી શું આવે ચોગળે ચાર ચોગડે ચાર તેના પછી પાંચડે ત્યાં કરો પાંચડે પાંચ પછી તમારે આ બાજુની લાઈનમાંથી લખવાનું નથી તમારે પાંચની નીચેની લાઈન માંથી શું લખવાનું છે છગડે છ પછી સાત તમને આપેલા છે સાત પછી લખો જો આવા આઠ છે ને આઠડે આઠ તેના પછી નવ આપેલા છે નવ પછી શું આપેલા છે એકડે બગડે બાર તો ત્યાં લખો એકડે બગડે બાર પછી લખો એકડે તગડે તેર તેર પછી શું આવે એકડે ચોગડે ચૌદ તે તમારી બુકમાં આપેલા છે તો ચૌદ પછી શું આવશે એકડે પાંચડે પંદર તો ત્યાં લખો એકડે પાંચડે પંદર હવે પંદર પછી શું આવશે એકડે છગડે સોળ તે તમારી બુકમાં આપેલા છે સોળ પછી શું આવે એકડે સાતડે સત્તર તો ત્યાં લખો એકડે સાતડે સત્તર તેના પછી લખો આવા એકડે આઠડે અઢાર અઢાર પછી એકડે નવડે ઓગણીસ તે તો આપેલા જ છે પછી ઓગણીસ પછી શું આવે બગડે મીંડે વીસ ક્યાં સુધી આપણે એકડા લખ્યા એકડે એકથી ક્યાં સુધી બગડે મીંડે વીસ સુધી હવે તેના પછી શું આપેલ છે ઊંધા અંક લખો ઊંધા એટલે કે તમારે આ બોક્સમાંથી લખવાના નથી તમારે અહીંયા નીચેથી ચાલુ કરવાનું છે અને એક થી લખવાનું છે જો તમારી બુકમાં એક આપેલો છે એક પછી શું આવશે બગડે બે તો લખો બગડે બે પછી લખો જો આવો તગડે ત્રણ ત્રણ પછી શું આવે ચાર તે આપેલા જ છે ચાર પછી શું આવે પાછળ સાતડે સાત તો ત્યાં કરો આવા સાતડે સાત હવે સાત પછી શું આવશે આઠડે આઠ તો તે તો તમારી બુકમાં આપેલા જ છે આઠ પછી શું આવશે નવ વડે નવ ત્યાં કરો નવ પછી શું આવશે તો ત્યાં કરો આવા દસ પછી તગડે તેર તેર પછી શું આવે ચૌદ તો ત્યાં કરો એકડે ચોગડે ચૌદ ચૌદ પછી શું આવે એકડે પાંચડે પંદર તે આપેલા છે તેના પછી શું આવશે એકડે છગડે સોળ તો ત્યાં કરો એકડે છગડે સોળ હવે સોળ પછી શું આવશે એકડે સાતડે સત્તર તો સત્તર તો આપેલા જ છે સત્તર પછી શું આવશે એકડે એક અઢાર તો ત્યાં કરો આવા એકડે આઠડે અઢાર તેના પછી એકડે નવડે ઓગણીસ અને બગડે મીંડે વીસ તો આપેલા જ છે અથવા તો તમારે કઈ રીતે લખવાનું જુઓ અહીંથી ચાલુ કરવું હોય તો પેલા બગડે મીંડે વીસ લખવાનું આમ ઊંધું ચાલવાનું વીસ પછી શું લખવાનું ઉપર ચડતું જવાનું ઓગણીસ પછી અઢાર પછી સત્તર સોળ પછી પંદર ચૌદ તેર બાર અગિયાર પછી દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક તમે ઊંધા અંક બે રીતે લખી શકો હવે પેજ નંબર પૂરું થઈ ગયું છે તો તેના પછી શું આવે છે પેજ નંબર તેમાં શું આપેલું છે ગણો અને રાઉન્ડમાં અંક લખો એ તો તમને હવે આવડી જ ગયું છે ગણતરી કરતા આવડે છે ને જો તમને જે ચિત્રો આપેલા છે તમારે તેની ગણતરી કરીને તેની બાજુમાં એક રાઉન્ડ છે તેમાં તમારે લખવાનું છે કે કેટલા ચિત્રો છે જો આ ઉદાહરણમાં ભીંડાની સિંગ આપેલી છે તે ઓગણીસ હશે એટલે જવાબમાં શું લખેલું છે એકડે નવડે આપણે તેના ચિત્ર ચિત્ર ગણીશું છે તે અનાનસના ચાલો આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર કેટલા થયા એકડે બગડે બાર તો ત્યાં લખો આવા એકડે બગડે બાર હવે તેના પછીના બોક્સમાં છે બનાના એટલે કે કેળા આપણે તેની ગણતરી કરીશું સાત નવ દસ અગિયાર બાર અને તેર કેટલા બનાના છે તેર તો રાઉન્ડમાં માં લખો છો આવા એકડે તગડે તેર હવે તેના પછી આ શેનું ચિત્ર છે દૂધીનું શેનું ચિત્ર છે દૂધીનું ચાલો આપણે તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર કેટલા થયા એકલી આઠડે અઢાર તો ત્યાં રાઉન્ડમાં લખો જો આવા એકળી અઢાર હવે તેના પછી શું આપેલ છે તેના ચિત્ર છે આ કેરોટ એટલે કે ગાજરના ચાલો આપણે તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર કેટલા થયા પંદર તો ત્યાં જવાબમાં લખો એકડે પાંચડે પંદર હવે આ શું દોરેલું છે જામફળ છે ને ચાલો આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ કેટલા જામફળ છે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ કેટલી ડુંગળી છે ચૌદ તો ત્યાં તમારે શું લખવાનું છે એકડે ચોગડે ચૌદ હવે તેના પછી શું આપેલા છે આ રીંગણ ચાલો આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર કેમ થાય અગિયાર અ બે એકડા અગિયાર તો જવાબમાં લખો બે એકડા અગિયાર હવે આ શું છે સ્ટ્રોબેરી ચાલો આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર કેટલી છે સત્તર તો જવાબમાં શું આવશે એકડે સાતડે સત્તર હવે તેના પછી શું આપેલ છે બોર છે ચાલો તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ કેટલા બોર છે વીસ તો જવાબમાં શું લખવાનું છે બગડે મીંડે વીસ હવે બધા ચિત્રોની ગણતરી થઈ ગઈ છે તો પેજ નંબર સત્યાવીસ આપણે પૂરું થઈ ગયું છે હવે ત્યારબાદ શું આવે છે પેજ નંબર અઠ્યાવીસ ચિત્રો ગણો અને સાચા અંકો સાથે જોડો તેમાં તમારે શું કરવાનું છે જો આ ચિત્રો આપેલા છે તેમાં અને ઘણા અંકો પણ આપેલા છે જેટલા ચિત્રો થાય તે અંક સાથે તેને જોડવાના છે ઉદાહરણમાં જુઓ આ ટમેટા છે તો ટમેટા કેટલા હશે બાર હશે એટલે તેને કોની સાથે જોડ્યા છે એકડે બગડે બાર સાથે હવે આપણે આ બીજું બોક્સ જોશું તેમાં કેટલા છે આ સેનું ચિત્ર છે કારેલાનું ચાલો આપણે તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર કેટલા કારેલા છે તેર તો ક્યાં છે તેર આ છે એકડે તગડે તેર આ છે તો કે હા તો કારેલાને જોડી દો એકડે તગડે તેર સાથે હવે આસેનું ચિત્ર છે જુઓ આ શું છે મરચી છે ચાલો આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ કેટલી છે વીસ તો ક્યાં છે વીસ કેમ થાય વીસ કોને ખબર છે વેરી ગુડ કેમ થાય બગડે મીંડે વીસ આ છે વીસ નથી આ છે તો કે હા તો મરજીને જોડી દો અહીંયા બગડે મીંડે વીસ સાથે હવે તેના પછી શેનું ચિત્ર આપેલું છે આ ફ્લાવર ચાલો તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા ફ્લાવર છે પંદર તો ક્યાં છે એકડે પાંચડે પંદર આ છે ને એકડે પાંચડે પંદર તો ફ્લાવર ને જોડી દો એકડે પાંચડે પંદર સાથે હવે આપણે આ ચિત્ર જ ગણી લેશું આ કેટલા છે એપલ ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર સોળ અને ક્યાં છે આ છે સત્તર તો કે ના આ છે સત્તર તો કે હા કેટલા છે એકડે સાતડે સત્તર તો એપલને જોડી દો એકડે સાતડે સત્તર સાથે જો અહીંયા હવે આપણે ઉપર જતા રહીએ આ શેનું ચિત્ર છે મેંગો એટલે કે કેરીનું ચાલો આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર કેટલી મેંગો છે અઢાર તો અઢાર ક્યાં છે આ છે અઢાર નથી ને આ છે તો કે જોડી છે ને ચાલો આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ કેટલા સીતાફળ છે ચૌદ તો આપણે એકડે ચોકડે ચૌદ શોધવાના છે ક્યાં છે ચૌદ અને કહેવાય ચૌદ ના કહેવાય અને કહેવાય લસણ ચાલો આપણે તેની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને

ઓગણત્રીસ તેમાં શું આપેલું છે રંગ પૂરો તેમાં તમારે શું કરવાનું છે ફક્ત રંગ પૂરવાના છે જોવો તમને એકડા આપેલા છે અગિયાર બાર તેર ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને બગડે મીંડે વીસ સુધી આપેલા છે અંક તેમાં તમારે ક્યાં રંગ પૂરવાનો છે ફક્ત વચ્ચે રંગ પૂરવાનો છે તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે તમને અહીંયા મેંગો એટલે કે કેરી જેવું ચિત્ર દેખાય છે પણ નાના નાના ટપકા આપેલા છે અને તમારે અહીંથી એક થી ચાલુ કરવાનું છે જોડવાનું ત્યારબાદ અહીંયા સાત સુધી પછી આમ ઉપર વહી જવાનું પછી આ બાજુ આમ ગોળાકાર આપવાનો છે તેર થી પાછું ચાલુ કરવાનું જોડવાનું અને અહીંયા વીસ સુધી તમારે પૂરું કરવાનું છે તે આખી કેરી જોડાઈ જાય પછી તમારે તેની અંદર જો આવો કેસરી અને પાંદમાં આવો લીલો રંગ પૂરવાનો છે પેજ નંબર ઓગણત્રીસ પૂરું થઈ ગયું ત્યારબાદ તેના પછી શું આવે છે પેજ નંબર ત્રીસ તેમાં શું આપેલું છે દર્શાવેલ અંક પ્રમાણે રાઉન્ડ દોરો શું કરવાના છે દર્શાવેલ અંક પ્રમાણે તમારે રાઉન્ડ એટલે કે મીંડા દોરવાના છે જુઓ ઉદાહરણમાં આ શું લખેલું છે નવ વડે નવ તેને શું કહેવાય અંક કહેવાય તો તમારે કેટલા રાઉન્ડ આપવા દોરવાના છે નવ તો તમને અહીંયા નવ રાઉન્ડ આપેલા છે હવે તેના પછી શું આપેલું છે એકડે પાંચે પંદર તો તમારે આ લાઈનમાં કેટલા રાઉન્ડ દોરવાના છે એકડે પાંચડે પંદર તમારે એકડે પાંચડે પંદર મીંડા દોરવાના છે ફક્ત પેન્સિલથી જો આવા મીંડા દોરવાના છે તેમાં રંગ પૂરવાનો નથી પણ એકવાર મીંડા દોરાઈ જાય એટલે ફરીથી એકવાર જો આ રીતથી ગણી લેવું કે અંક જેટલા મીંડા છે કે નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર થઈ ગયા અંક જેટલા રાઉન્ડ તેના પછી શું આપેલ છે આઠડે આઠ તો આ લાઇનમાં તમારે કેટલા રાઉન્ડ દોરવાના આઠે આઠ તેના પછી શું આપેલ છે એકડે આઠડે અઢાર તો આ લાઇનમાં તમારે કેટલા રાઉન્ડ દોરવાના છે એકડે આઠડે અઢાર તમને જેવડા રાઉન્ડ આવડે તમારી જાતે જ દોરવાના છે હવે તેના પછી શું આપેલ છે દર્શાવેલ અંક પ્રમાણે ત્રિકોણ દોરો તમે આગળનામાં શું દોર્યા રાઉન્ડ હવે તમારે ત્રિકોણ દોરવાના છે જુઓ અહીંયા આ છે એકડે છગડે સોળ છે તો આ લાઈનમાં જુઓ તમારે આવા ત્રિકોણ દોરવાના છે ત્રિકોણ દોરતા તો તમને આવડે જ છે તો તમારે આ લાઈનમાં એકડે છગડે સોળ ત્રિકોણ દોરવાના છે તમારે જ્યારે દોરતા હોય ત્યારે બોલતા જવું એટલે ભૂલ પડે નહીં હવે તેના પછી શું આપેલ છે એકડે તો આ તમારે ત્રિકોણ દોરવાના છે તેના પછી શું આપેલ છે આ પાંચ તો આમાં તમારે કેટલા દોરવાના ત્રિકોણ પાંચ હવે આ શું આપેલ છે એકડે તગડે તેર તો આ લાઇનમાં તમારે કેટલા દોરવાના છે ત્રિકોણ એકડે તગડે તેર ત્રિકોણ હવે તે બોક્સ પણ પૂરું થઈ ગયું હવે તેના નીચે જુઓ તેમાં પણ શું આપેલ છે દર્શાવેલ અંક પ્રમાણે ચોરસ દોરો હવે તમારે શું દોરવાના છે ચોરસ પેલા તમે શું દોર્યા હતા રાઉન્ડ પછી ત્રિકોણ અને હવે આવે છે ચોરસ તેમાં શું કરવાનું છે જુઓ અહીંયા શું લખેલા છે એકડે સાતડે સત્તર તો તમારે આ કેટલા ચોરસ દોરવાના છે એકડે સાતડે

ચૌદ તો તમારે આ લાઇનમાં કેટલા ચોરસ દોરવાના છે એકડે ચોગડે ચૌદ ત્રણે ત્રણ બોક્સમાં ફક્ત પેન્સિલથી દોરવાનું છે રંગ પૂરવાનો નથી હવે આ પેજ પણ આપણે પૂરું થઈ ગયું તો ચાલો બાળકો પેજ નંબર ત્રીસ સુધી આપણે પૂરું થઈ ગયેલ છે તો આજનો ગણિતનો લેક્ચર અહીંયા સ્ટોપ કરી દઈશું મને એવી આશા છે કે આ વિડિઓ જોવાની તમને ખૂબ જ મજા આવી હશે આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોશું થેન્ક યુ